ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતન વસાવા સાથે ખાસ વાતચીત, તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર જંગ એ ખૂબ જ રસપ્રદ રહેશે. ચેતન વસાવા ઇન્ડી ગઠબંધનનો ચહેરો છે જે મેદાને છે અને તેમની સાથે ખાસ વાતચીત થઈ છે. તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકારણમાં એવું કહેવાય છે કે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી જે છે તે કાયમી રહેતી નથી. આવું હું નહીં, પરંતુ દરેક રાજનેતાઓ જે પક્ષ પલટું કરતા હોય છે અથવા વિરોધ પક્ષની અંદર હોય છે એ કહેતા હોય છે. એક સમય હતો છોટાઉદેપુર અને સાથે સાથે તમામ જિલ્લાઓની અંદર કે એકબીજા પક્ષની ઉપર પક્ષના જે છે વિપક્ષનો તે આરોપ લગાવતા હતા. અત્યારે હાલ મારી સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના લોકસભાના કેન્ડિડેટ ચેતરભાઈ વસાવા છે. સીધી વાત તેમની સાથે કરીશું. ચેતરભાઈ, પહેલાં તો શું કહેશો, આમ આદમી પાર્ટીના તમે લોકસભાના ઉમેદવાર છો અને સાથે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત તમારું નામ પણ જાહેરાત થઈ છે. ઇન્ડિયા ગઠબંધન જે થયું છે એમાં મને જ્યારે લડવાની તક મળી છે, હું કોંગ્રેસના મોવડી મંડળનો, આમ આદમી પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને હું વિશ્વાસ આપું છું કે ચોક્કસ આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા જીતીને ઇન્ડિયા ગઠબંધનને અમે આપીશું. આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે. આદરણીય રાહુલ ગાંધીજી અમારા લોકસભામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, લોકો સવારથી જ ખાધા પીધા વગર રોડ પર ઊભા છે, ફૂલહાર લઈને, આરતી લઈને. ત્યારે તમે જોઈ શકો છો કે આવનાર દિવસોમાં ચોક્કસ બદલાવની લહેર ઉઠી છે અને એની શરૂઆત ભરૂચ લોકસભામાંથી થઈ ચૂકી છે. ચેતરભાઈ, એક સમય એવો હતો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સામસામે હતી. બંને એવું કહી રહી હતી કે ભાજપની આ બી ટીમ છે, ભાજપની પેલી બી ટીમ છે. હવે એક સાથે લડી રહ્યા છો, એને લઈને શું કહેશો? લોકહિત માટે, લોકતંત્રને બચાવવા માટે આજે જે ભાજપ તાનાશાહી તરફ આગળ વધી રહેલી છે, માત્ર જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરે છે. આખા ગુજરાતમાં તમે 28 વર્ષથી જોયું હશે, ફક્ત ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ કરે છે. એની સામેની અમારી એકતા છે અને જે એકતા અમારી થયેલી છે, આજે હજારોની સંખ્યામાં લોકોએ પણ એમને સ્વીકાર્યા છે. આજે તમે હજારોની સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ છે, આમ આદમી પાર્ટીના અગ્રણીઓ છે અને અમે બધા એક પરિવાર બનીને લોકસભાની ચૂંટણીમાં પરિણામ તરફ પ્રયાસો કરી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે અને રાહુલજીને પણ અમે વિશ્વાસ આપીએ છીએ કે ભરૂચ લોકસભા અમે જીતીને એમને ઇન્ડિયા એલાયન્સમાં બેઠક આપીશું. તમે એમ કહી રહ્યા છો કે અમે સાથે રહીને લડીશું, જાતિવાદ સામે લડીશું, ભય અને ભ્રષ્ટાચાર સામે લડીશું, પરંતુ જ્યારે તમે સાથે રહીને લડવાની વાત કરી રહ્યા છો એ સમયે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે છોડી છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીના પણ કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. આજે ભાજપ પૂરા દેશમાં વિપક્ષને ખતમ કરવાની વાત કરે છે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, તો આખી ભાજપ આજે કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. એવી તો કેવી મજબૂરી છે ભાજપની કે કોંગ્રેસના કાર્યકરોને તોડવા પડે, આમ આદમી પાર્ટીના કાર્યકરોને તોડવા પડે, એટલે એ ભાજપની મજબૂરી હશે. અને ક્યાંક ને ક્યાંક જે પણ લોકો જાય છે એ પોતાના સ્વાર્થ માટે જતા હશે એવું અમે માનીએ છીએ. કોઈ બાંહેધરી લેવામાં આવશે? આ વખતે તમે બે ઉમેદવાર છો આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદરથી અને સામે 24 ઉમેદવાર જે છે તે કોંગ્રેસના હશે. તમે જોઈ શકો છો, મહિના અગાઉ મારું નામ જાહેર થયું છે તો મને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના